ખેડાના કપડવંજમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યાને લઈ ખેડૂતો પરેશાન છે અહીંની ખેતી માટે માત્ર વરસાદ પર આધાર રાખવામાં આવે છે અને બોરમાં પણ પાણીના સ્તર ઊંડા હોવાથી પિયત ખેતી કરવી પણ મુશ્કેલ બની ગઈ છે તો આવી સમસ્યામાં જો બોરને રિચાર્જ કરવામાં આવે તો જમીનમાં પાણીના સ્તર ઉપર આવે અને ખેડૂતોને પિયત માટે પાણી મળી રહે પરંતુ આ વિસ્તારમાં વ્યાસ વાસણા અને બનાના મુવાડા વિસ્તારોમાં જ રિચાર્જ બોર છે ત્યારે જો અન્ય વિસ્તારોમાં પણ રિચાર્જ બોર બનાવી જળ સંચય કરવામાં આવે તો જમીનમાં પાણીનું સ્તર ઊંચું આવે અને પાણીની સમસ્યાનું નિરાકરણ આવે કે ભૂગર્ભ જળનું સંકટ દૂર કરવા માટે જળ જળસંચય જરૂરી છે અને જળ જળસંચય માટે જ્યારે તળાવોમાં જળ આના રિચાર્જ બોર બનાવવામાં આવે તો ચોક્કસ આ બાજુનું સંકટ દૂર થાય તેવું છે નજીકમાંથી જ એક સુજલામ સુફલામ કેનાલ જાય છે તેના દોઢ કિલોમીટરમાં જો નાની પાઇપલાઇન કરીને અમારા તળાવોમાં અને ચેકડેમોમાં પાણી આપવામાં આવે તો અમારી વર્ષોની આ સમસ્યા પણ હલ થાય તેમ છે જે કપડવન તાલુકામાં જે સૂકો વિસ્તાર છે એમાં પાણીની ખૂબ જ સમસ્યા અને ત્યાં આગાડી આવા ભૂગર્ભ બોર કરવામાં આવ્યા નથી જો ત્યાં આગાડી જો આ કરવામાં આવે તો બીજા નાના ખેડૂતો તથા ગામમાં પીવાલાયક પાણી ઢોર માટે બધું ખેતી માટે થઈ શકે છે અને આવું કંઈ અમે જો નાના માણસો આટલું બધું ધ્યાન આ સમજી શકીએ છીએ તો પછી મોટા નેતાઓ આ લોકો કેમ સમજતા નથી કપણવંજના ખેડૂતો વર્ષોથી સિંચાઈના પાણી માટે વલખા મારે છે પરંતુ તેમની આ વ્યથાને સાંભળનાર કોઈ જ નથી આ વિસ્તારથી માત્ર આઠ કિલોમીટરના અંતરે સુજલામ સુફલામ યોજનાની નહેર પસાર થાય છે પરંતુ તેના દ્વારા પણ અહીંના ખેડૂતોને પાણી મળે તેવી કોઈ જ યોજના કરવામાં આવી નથી પરંતુ આ વિસ્તારમાં માત્ર બે જ જગ્યાઓએ રિચાર્જ બોર બનાવવામાં આવ્યા છે આ વિસ્તારમાં સુજરામ સુફલામમાંથી પાણી લાવવાની કે ચેકડેમો બનાવવાની કે રિચાર્જ બોર બનાવવાની કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી હાલ તો આ વિસ્તારના ખેડૂતોની સમસ્યાનો ત્વરિત ઉકેલ આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ચિરાગ પટેલ નિર્માણ ન્યૂઝ નડિયાદ